નમસ્તે મિત્રો આજે આપણે કમ્પ્યુટરની પેઢીઓ એટલે કે કમ્પ્યુટર જનરેશન વિશે સામાન્ય પરિચય મેળવશું કમ્પ્યુટરની પેઢીને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે જેમાં એક હાર્ડવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ અને બીજું ભાષા અથવા તો સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ હાર્ડવેર આધારિત તેમજ સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પેઢીને મુખ્યત્વે પાંચ વિભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે જેમાં પ્રથમ પેઢીના કમ્પ્યુટર બીજી પેઢીના કમ્પ્યુટર ત્રીજી પેઢીના કમ્પ્યુટર ચોથી પેઢીના કમ્પ્યુટર અને પાંચમી પેઢીના કમ્પ્યુટર જેમાં પ્રથમ પેઢીના કમ્પ્યુટર એટલે કે ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસસો બેતાલીસથી ઓગણીસો છપ્પન સુધીનો હતો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો અને ડેટા સ્ટોર તરીકે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો પંચ કાર્ડની શોધ અઢારસો નેવમાં હર્મન હોલેરીથ નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રથમ પેટીના કમ્પ્યુટર એ ઝડપમાં ખૂબ ધીમા હતા અને તેની ઝડપ એ મિલી સેકન્ડમાં માપવામાં આવતી હતી પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે બેચ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો અને યુનિવેક વન અને એનિએક આ બંને કમ્પ્યુટરો છે એ પ્રથમ પેઢીના એટલે કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરના ઉદાહરણો છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થતો હતો અને મશીન લેંગ્વેજને બાઇનરી લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે ચિત્ર છે એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરનું ચિત્ર છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરો એ કદમાં ખૂબ મોટા હતા ઓછી ઝડપ ધરાવતા હતા તેમજ વધુ જગ્યા રોકતા હતા નેક્સ્ટ છે બીજા બીજી પેઢીના કમ્પ્યુટર એટલે કે સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર તો બીજી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો છપ્પનથી ઓગણીસો પાસઠ સુધીનો હતો અને બીજી પેઢીના કમ્પ્યુટરમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ટ્રાન્ઝિસ્ટરની શોધ વિલિયમ શોકલી નામના વૈજ્ઞાનિકે કરી હતી બીજી પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર તરીકે મેગ્નેટિક ડિસ્ક અને ટેપ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવતો હતો અને બીજી પેઢીના કમ્પ્યુટરો એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરો કરતાં ઝડપી હતા અને એની ઝડપ માઇક્રોસેકન્ડમાં માપવામાં આવતી હતી બીજી પેઢીના કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો અને આઈબીએમ વન થાઉઝન્ડ આઈબીએમ વન ફોર ઝીરો ફોર અને યુનિએક ડબલ સેવન એ બીજી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણો છે બીજી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા તરીકે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો આ જે ચિત્ર છે એ બીજી પેઢીના કમ્પ્યુટરનું ચિત્ર છે છે નેક્સ્ટ ત્રીજી પેઢીના કમ્પ્યુટર અથવા તો થર્ડ જનરેશનના કમ્પ્યુટર તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો પાસઠથી ઓગણીસો એકોતેર સુધીનો હતો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે આઈસીનો ઉપયોગ થતો હતો અને આઈસીનું પૂરું નામ છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ અને આઈસીમાં સિલિકોન ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર તરીકે મેગ્નેટિક કોરનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્રીજી પેઢીના કમ્પ્યુટરની ઝડપ નેનો સેકન્ડમાં માપવામાં આવતી હતી આ કમ્પ્યુટરમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો આઈબીએમ ત્રણસો સાહીઠ અને આઈબીએમ ત્રણસો સિત્તેર એ થર્ડ જનરેશન કમ્પ્યુટરના ઉદાહરણો છે ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો ફોર્ટ્રાન પાસ્કોલ બેઝિક આ બધી જ હાઈ લેવલ લેંગ્વેજ છે આ જે ચિત્ર છે એ થર્ડ જનરેશન કમ્પ્યુટરનું ચિત્ર છે નેક્સ્ટ છે ચોથી પેઢીના કમ્પ્યુટર અથવા તો ફોર્થ જનરેશનના કમ્પ્યુટર તો ચોથી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો એકોતેર થી ઓગણીસો નેવ્યાસી સુધીનો હતો તેમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે અને માઇક્રો પ્રોસેસરમાં બે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એલએસઆઈ અને વી એલએસઆઈનો સમાવેશ થાય છે એલએસઆઈનું પૂરું નામ છે લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન અને વી એલએસઆઈનું પૂરું નામ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સ્ટોરેજ તરીકે સેમી કન્ડક્ટર મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે ચોથી પેઢીના કમ્પ્યુટરની ઝડપ પાઇકો સેકન્ડમાં માપવામાં આવે છે અને તેમાં ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં પણ જીઓઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને જીઓઆઈનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કેરી ફુગાકુ આઈબીએમ અને ઇન્ટેલ ફોર થાઉઝન્ડ ફોર આ ચાર કમ્પ્યુટર છે એ ચોથી પે ચોથી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણો છે જેમાં કેરી અને ફુગાકુ આ બંને કમ્પ્યુટર સુપર કમ્પ્યુટરના ઉદાહરણો છે અને જેમાં ફુગાકુ છે એ વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર છે ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા તરીકે એસક્યુએલનો ઉપયોગ કરવામાં આવે છે અને એસક્યુએલનું પૂરું નામ છે સ્ટ્રકચર ક્વેરી લેંગ્વેજ આ જે ચિત્ર છે એ ચોથી પેઢીના કમ્પ્યુટરનું ચિત્ર છે નેક્સ્ટ છે પાંચમી પેઢીના કમ્પ્યુટર તો પાંચમી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો થી લઈ અને અત્યાર સુધીનો છે તેમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે એઆઈનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એઆઈનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પહેલું છે યુએલ અને યુએલએસઆઈ નું પૂરું નામ છે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને બીજું છે એસએલએસઆઈ અને એસઆઈ અને એસએલએસઆઈનું પૂરું નામ છે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર તરીકે ઓપ્ટિકલ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે અને પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા તરીકે એલઆઈએસપીનો ઉપયોગ કરવામાં આવે છે અને એલઆઈએસપીનું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં નોલેજ ઇન્ફોર્મેશન ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે સોફિયા રોબોટ એપલ સિરી અને એમેઝોન એલેક્સા આ ત્રણેય પાંચમી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણો છે આ જે ચિત્ર છે એ પાંચમી પેઢીના કમ્પ્યુટરનું ચિત્ર છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં આઈસી એટલે કે ઇન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવતો હતો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે અને પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે ડેટા સ્ટોરેજ તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સ્ટોરેજ તરીકે પંચકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો બીજી પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સ્ટોરેજ તરીકે મેગ્નેટિક ડિસ્ક અને ટેપ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં મેગ્નેટિક કોરનો ઉપયોગ કરવામાં આવતો હતો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં સેમી કન્ડક્ટર મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે અને પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં ઓપ્ટિકલ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ છે ઝડપ તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની ઝડપ મિલી સેકન્ડમાં માપવામાં આવતી હતી સેકન્ડ જનરેશન એટલે કે બીજી પેઢીના કમ્પ્યુટરની ઝડપ માઇક્રો સેકન્ડમાં માપવામાં આવતી હતી ત્રીજી પેઢીના કમ્પ્યુટરની ઝડપ નેનો સેકન્ડમાં માપવામાં આવતી હતી અને ચોથી પેઢીના કમ્પ્યુટરની ઝડપ પાઇકો સેકન્ડમાં માપવામાં આવતી હતી નેક્સ્ટ છે ભાષા તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની ભાષા બાઇનરી લેંગ્વેજ હતી અને બાઇનરી લેંગ્વેજ એટલે ઝીરો અથવા એક અને બાઇનરી લેંગ્વેજને મશીન લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજી પેઢીના કમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં હાયર લેવલ લેંગ્વેજ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ચોથી પેઢીના કમ્પ્યુટરમાં એસક્યુએ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એસક્યુએલનું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ અને પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં એલઆઈએસપી એટલે કે લિસ્ટ પ્રોસેસિંગ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો થેન્ક યુ મિત્રો મારા વિડીયોસ તમને પસંદ આવે તો મારા વિડીયોસને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ